જિલ્લાના પોલીસ કર્મીઓ અને પત્રકારો દ્વારા બગવાડા દરવાજા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. પાટણ જિલ્લા ખાતે DDO રમેશ મિર્જા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને નાયબ માહિતી નિયામક અમિત ગઢવી પણ સાફ સફાઈ અભિયાનમાં જોડાયા. પાટણ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં સ્વચ્છ ભારત ક્લીન ઇન્ડિયા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે રવિવારે પાટણ પોલીસ વિભાગ અને માહિતી વિભાગના સંકલનમાં શહેરના બગવાડા દરવાજાથી સુભાષ ચોક સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન ચાલનારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ પોલીસ વિભાગના પોલીસ કર્મીઓ તથા વિવિધ માધ્યમના પત્રકારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજી અને પ્રધાનમંત્રી મોદીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા અને શહેરને સ્વચ્છ બનાવવા આ ટીમ દ્વારા જાહેર સ્થળો પરથી પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવામાં આવી રહ્યો છે. શહેર સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બને તેવા સંકલ્પ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેરના બગવાડા દરવાજા પોલીસ ચોકી ખાતેથી સવારે પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મિર્જા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ માહિતી નિયામક અમિત ગઢવી દ્વારા લીલી ઝંડી આપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહાનુભાવ દ્વારા જાહેર રસ્તા પર ઝાડૂ વડે સફાઈ કરી ઉપસ્થિત પોલીસ કર્મીઓ અને પત્રકારોને સફાઈ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સફાઈ અભિયાનના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મિર્જાએ જણાવ્યું કે જિલ્લાના 500 ઉપરાંત રસીકરણ કેન્દ્ર પર પ્રથમ ડોઝ બાકી હોય તેવા અને બીજો ડોઝ લેવાનો સમયગાળો પૂર્ણ થયો હોય તેવા નાગરિકો માટે રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે નાગરિકોને રસી લેવાની બાકી હોય તે તમામને રસીકરણ માટે અપીલ કરી હતી. બગવાડા દરવાજા ખાતે મહાત્મા ગાંધીજીની છબીને સૂતરની આંટી અર્પણ કરીને શરૂ કરવામાં આવેલા સફાઈ અભિયાનમાં પાટણ પોલીસ વિભાગના પોલીસ કર્મીઓ અને વિવિધ માધ્યમો સાથે સંકળાયેલા પત્રકારો દ્વારા બગવાડા દરવાજા વિસ્તાર અને સુભાષ ચોક પાસેના સ્લમ વિસ્તાર સહિતના સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન સ્વચ્છ ભારત કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે. દરરોજ વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી અને એ કચરો ન ફેલાય એના માટે લોકોને જાગૃત કરવામાં આવે છે. આજે તારીખ 10 ઓક્ટોબરના રોજ પાટણ જિલ્લા પોલીસ અને માહિતી વિભાગ દ્વારા સાથે સંકળાયેલા પત્રકાર મિત્રો દ્વારા એટલે કે પોલીસ અને પત્રકાર મિત્રો દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા અને આસપાસના વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો જ્યાં એકત્ર થયેલો હતો તેને ભેગો કરી અને વ્યવસ્થિત રીતે એનો નિકાલ કરવામાં આવ્યો છે. અને પાટણની જનતા અને પોલીસ દ્વારા અને પત્રકારો દ્વારા એક સુંદર સંદેશ આપ્યો છે કે આપણું જે શહેર છે પાટણ શહેર એમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ આપણે ઘટાડીએ અને જો વપરાશ થાય તો એનો યોગ્ય રીતે નિકાલ કરીએ જેથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ દૂર થઈ શકે અને સાચા ભારતમાં સ્વચ્છ ભારત મિશન જે કાર્યક્રમ થકી આપણે સ્વચ્છ ભારત મિશન એટલે આપણું ભારત સ્વચ્છ બનાવવા માંગીએ છીએ અને આપણે શહેરના સ્વચ્છ બનાવવા માંગીએ છીએ એ સાચા અર્થમાં સ્વચ્છતા તરફ આગળ. ધન્યવાદ.